તો માતા જ કરે છે અને પછી રમાડે પિતા રમાડે ખરા પણ એ સાફ સુપ થઈ ગયો હોય નવડાવી દીધો હોય પછી થોડીક વાર રમાડે જો કે મલમૂત્રાદિ કરે તો પછી માતાને સોંપી દે એમ દયારામભાઈ કહે છે કે કૃષ્ણનું નામ જે છે માતારૂપ છે કે કૃષ્ણનું નામ લેવાથી બધા જ મલ દૂર થઈ જાય છે અને કૃષ્ણનું મળવાનું થઈ જાય કૃષ્ણની ગોદમાં બેસવાનું મળી જાય છે આ કૃષ્ણનું નામ નામ એટલે વાણી વાણી જે છે ભગવાનની વાણી એ વાણીનું રૂપ શ્રી આચાર્ય ચરણ છે એટલે થઈ ગયા પાછા માતા વાણી આચાર્ય ચરણ માતા કારણ કે વાણીનું રૂપ જે છે એ નામાત્ ભગવાનનું નામ જે છે એ બોલતો શબ્દ બ્રહ્મ રૂપથી ભગવાનનું નામાત્મક રૂપ જે છે એ નામાત્મક રૂપ એટલે ભગવાનની વાણી ભગવાનની વાણી જે છે તો મુખારબિંદ રૂપ મુખારબિંદમાં વાણી તો ભગવાનની વાણી રૂપ તો શ્રી આચાર્ય ચરણ છે એટલે આચાર્યચરણ માતા છે અને કૃષ્ણનું જે સ્વરૂપ જે છે સેવ્ય સ્વરૂપ આપણા ઠાકોરજી છે પિતા રૂપ છે પણ માતાનો સંપર્ક પહેલાં છે પહેલાં માતા છે કારણ કે આપણા બધા મલ બ્રહ્મ સંબંધ કરનાર સર્વેષામ દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધાસ તથા બ્રહ્મ સંબંધ આચાર્યચરણ દ્વારા થયું આપણી ચિંતા આપણે રોગી છીએ એની ચિંતા છે આચાર્યચરણને થઈ જેમ બાળક રોગ આવે બાળકને તો બાળકને તો રડે કે ખબર ના પડે શું રોગ છે પણ માતાને ખબર પડે ભૂખ લાગી હોય તો ખબર પડે માતાને બાળક રડે છે કાંઈક થાય છે પણ શું થઈ રહ્યું છે માતા સમજે છે એમ આપણે બધા દુઃખી છીએ રાડો પાડી રહ્યા છીએ સંસારમાં બધા અહમ મમમાં અહમમાં ફસાયેલા છીએ એનું દુઃખ છે આચાર્યચરણને થઈ રહ્યું છે કારણ કે શું દુઃખ છે આ કૂટે છે એ માથું દુઃખે પેટ ને કૂટે માથું હું આપણા બધાના દુઃખ જે છે ને બધા એ માથા કૂટવાનો પ્રકાર છે દુઃખે છે કંઈક બીજું એ શું દુઃખી રહ્યું છે આપણને કે આપણે આનંદના અંશ હોવા છતાં આનંદથી વિમુખ છીએ એ દુખાવો થઈ રહ્યો છે અને કૂટીએ છીએ માથું બધા આપણે આ દુઃખ આપણું બીજું કાંઈ નથી તિરોહિત આનંદ થઈ ગયા છીએ ને આપણે એ આનંદ જે અંશમાંથી આપણે તકટેલા છીએ આનંદાદ હેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતિ આનંદેન જાતાની જીવંતિ આનંદમ જત પ્રયંતિ આપણે આનંદમાંથી પ્રગટ થઈ આનંદમાં રહેવાવાળા છીએ હવે આનંદ નથી આપણો તિરોહિત થઈ ગયો છે એટલે આપણે કંઈક માથા કૂટી રહ્યા છીએ ખોટી રીતે માથા કૂટી રહ્યા છીએ વિષયાશક્તિના માથા કૂટી રહ્યા છીએ કોઈ સાધના શક્તિમાં આપણે ફસાયેલા છીએ પણ કે તો આનંદ તિરોહિત થયેલો જે તિરોહિત થયેલો આનંદ છે એ શ્રી આચાર્યચરણને ખબર છે કે આનો દુખાવો શું છે શા માટે આ રડે છે જાત દેખે બહે કલી મેં ચિત્તમે ઉપજી રહ્યા અભય દાન નિશાન મેલ્યા શ્રી આચાર્યચરણે આપણી પર અભય દાન રૂપ નિશાન મૂકી દીધું છે કે આ પુષ્ટિ જીવ પ્રભુનો જીવ પ્રભુનો સંબંધી જીવ ભગવદીય જીવ એની પર અભય દાન નિશાન મેલ્યા જીન ચિત્ત હરિકો દિયા આ દેહેન્દ્રિય પ્રાણ અંતકરણ આત્મા સહિત જેને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થઈ ગયા છે દેહેન્દ્રિય અંતકરણ પ્રાણ આત્મા સહિત જે પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થઈ ગયા છે એ બધા નિર્ભય થઈ ગયા છે એવી નિર્ભયતા આપણી અંદર કેમ પ્રકટતી નથી કારણ કે આચાર્યચરણના સ્વરૂપનું ચિંતન આપણે બરાબર કરતા નથી આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે કે બીજી જગ્યાએ તેમ કીધું છે ગુરુમાં ભગવાનનો ભાવ રાખવો આ તો ભગવાન જ ગુરુ બનીને આવ્યા છે સાક્ષાત કૃષ્ણના મુખારબિંદ રૂપ આચાર્યચરણ એ ગુરુના રૂપથી પ્રકટ થયા છે જે ગુઢ ભાવાત્મક પ્રભુની અંદર રહેલો શ્રી ઠાકોરજીના રહેલો ગુઢ સ્ત્રી ભાવ અને ભગવાન સ્વામીજીમાં રહેલો જે ગુઢ પૂમ ભાવ એ બે ગુણ ભાવ જે છે એ શ્રી આચાર્યચરણમાં સ્થાપિત છે એટલે આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે એ કૃષ્ણનું જે એક સ્વરૂપ છે કે જ્યાં ગુણ બે ગુણ ભાવ સ્વામીજી અને ઠાકોરજીના બે ગુણ ભાવ જે છે એ શ્રી આચાર્યચરણમાં વિદ્યમાન છે એવું એક આચાર્યચરણનું સ્વરૂપ જે છે એ દૈવી જીવના ઉદ્ધારાર્થ એ ભૂતલ ઉપર પ્રકટ થયું છે એટલે આચાર્યચરણના સ્વરૂપનું એ રીતે ચિંતન કરવાથી બીજું આપણને આચાર્યચરણથી આપણે જરા પણ દૂર નથી આપણે શ્રી આચાર્યચરણના ગોદમાં બેઠા છીએ છતાં આપણે રડી રહ્યા છીએ સંસારના તાપથી તપીને રડી રહ્યા છીએ આનંદની ગોદમાં બેઠા છીએ બધા શ્રી મહાપ્રભુજીની ગોદમાં બેઠેલા છીએ મહાપ્રભુજીની ગોદમાં આપણે છીએ કેવી રીતે બતાવું કે શ્રી આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે ખાલી બેઠકજીમાં બિરાજે ઘણાની ભ્રમણા છે કે બેઠકજીમાં જ આચાર્યચરણ તો એને આચાર્યચરણ દૂર લાગે કારણ કે બેઠકજી જવું પડે તો આચાર્યચરણ બહાર લાગી રહ્યા છે આપણને પણ એ આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે તો સર્વત્ર એવું બિરાજી રહ્યું છે કે જેમાં આપણે અંદર જ બેઠા છીએ આચાર્યચરણના સ્વરૂપમાં જ બેઠા છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે આનંદેક સ્વરૂપાત અદ્ભુત કૃષ્ણ સેવા રસાબ્દિસ
चानंद एक स्वरूपस्थ दखिल मोजितम हेतु साम्यम ही कार्य है। स्वामी श्री वल्लभाग ने क्षण बोध सन्निधाने कृपात प्राण प्रेष्ट वजादेश्वर वदन दिदक्षा तापो जनेशु यत प्रादुर्भाव आपनो तो चित्तर मेदम यत्नु पश्चात पित्तम। श्री आचार्य चरण जो स्वरूप जे छे ए पूज्य श्यामदादा चतुरंग स्वरूप नु वर्णन कर्यू छे। सरोत्तम जी ना प्रारंभ में आ सरोत्तम जी ना प्रवचन आपसी ना चालू थया ना प्रारंभ वक्ते आपे आचार्य चरण ना चतुरंग स्वरूप नु वर्णन कर्यू छे कि आचार्य चरण नु स्वरूप खाली बैठक जी में बिराजे कि अवतार काल में प्रकट थयुं एज स्वरूप आचार्य चरण नथी। आचार्य चरण चार रूप थी ए बिराजी रह्या छे। एक तो श्री आचार्य चरण जे साक्षी रूप कि जेनी अंदर गूढ़ पुंभाव गूढ़ स्त्री भाव रूप ठाकुर जी स्वामी जी बिराजे छे एवं आपनु साक्षी रूप श्री आचार्य चरण नु जे स्वरूप जे छे तृतीयात्मक रूप जे छे एक श्री आचार्य चरण नु आ एक स्वरूप छे। बीजू स्वरूप श्री आचार्य चरण नु के जेमा व्यासदास जी नु पद थी आपे समझायुं गावु श्री वल्लभ ध्यावु श्री वल्लभ चरण रज अंग लपटाऊ हूं वल्लभ संतति नित प्रति निरखू वल्लभ दासन दास कहाऊ। तो कृष्ण लीला सेवा नित्य करके जगत सबे तृण तुल्य धराऊ व्यास दास की यही प्रतिज्ञा गोविंद कृपा ते पाऊ गाऊ श्री वल्लभ ध्याऊ श्री वल्लभ चरण रज अंग लपटाऊ। आ पद द्वारा पूज्य श्यामदादा विवेचन करी अने चतुरंग स्वरूप नु वर्णन व्यासदास जीए आ पद में कर्यु छे एनु पुनः आपणे एकवार चिंतन करी लईए तो आपणे आचार्य चरण जराय दूर नहीं लागे आपणे एमनी गोद में बैठा हशे एवुं लागशे। आचार्य चरण थी दूर गया आनंद थी दूर गया तो पाछो संताप उभो ज छे बधी प्रकारना संताप पाछा उभा छे। आचार्य चरण नी समीप में गया तो आनंद नी समीप में आवी जईए आनंद नी गोद में बेसी जईए एवुं आपणे अनुभव थाय। એટલે મને પણ એવું લાગે કે આપણે બધા મહાપુરુષની ગોદમાં બેઠા છીએ છતાંય દુઃખી છીએ હે કારણ કે જેમ માતાની ગોદમાં બાળક રડતું હોય ને માતાની ગોદમાં પણ બાળક રડ્યા કરતું હોય કારણ કે એ ખબર નથી કે હું ક્યાં છું કોણ છું કાંઈ ખબર નથી અભૂત છે બાળક એટલે ત્યાં પણ રડતું જ હોય એમ આપણે પછી મહાપુરુષની રૂપ આનંદ રૂપ આચાર્ય ચરણ આપણી ઉપર બિરાજી રહ્યા છે એની ગોદમાં બેઠા છીએ નિરંતર છતાં પણ આપણે રડતા જોઈએ રડતા એટલે સંસારના તાપથી દુઃખી હોઈએ પછી ખુશી હોય તો દુઃખી જ છીએ રડતા જ છીએ ઠાકુરજીને ભૂલીને પૈસામાં આંધળા થઈ ગયા હોય કોઈ સંપત્તિમાં કોઈ પ્રતિષ્ઠામાં કોઈ કેમાં એ બધા રડવું જ છે હકીકતમાં તો એને લાગતું હોય કે બહુ આનંદ છે પણ એ આનંદ નથી પણ રડવું જ છે એ પ્રકારનું અને આ પણ રડવું ન આવે તો એવું જોઈને આચાર ચરણ રડવું આવે કે આ શું થઈ ગયું આ લોકો કેમ હા ઠાકુરજી મારે રડવું જોઈએ બદલે આ સંસારના તાપથી રડી રહ્યા છે। એક વસ્તુ વાસ્તવિકતા સ્વીકારી લઈએ તો રડવું ના આવે સંસારનું રડવું જે છે એ બહુ ક્ષુદ્ર રડવું છે કારણ ગીતાજીમાં ભગવાને કીધું છે દુઃખાલયમ અશાશ્વતમ દુઃખના સાગરમાં દુઃખ જો સુખ થોડું હોઈ શકે હે દુઃખનો જો સાગર હોય એમાં તમે સુખ ગોતવા જાઓ તો દુઃખ જ દુઃખ પ્રાપ્ત થવાનું છે એટલે આ વાસ્તવિકતા છે કે આ સંસાર જે છે એ દુઃખાત્મક છે તો યા તો દુઃખ જ હોવાનું છે મતલબ એમાં કહેવાની વાત જ શું છે કે અમે દુઃખી છીએ પણ શાચાચરણ આજ્ઞા કરી રહ્યા છે કે આપણે આપણું જે દુઃખ કંઈક અલગ પ્રકારનું હોવું જોઈએ યચ્છ દુઃખમ યશોદાયા નંદાદિ નાંચ ગોકુલે ગોપિકા નામ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમક ક્વચિત મને ક્યારેક આવું દુઃખ તો થાવ તો આવું જ રહ્યા કરું છું પૈસા નથી સંપત્તિ નથી આ નથી તે નથી પણ આ કેમ રડતા નથી ક્યાંક મહાપુરુષ કહે કે મનોરથ થવો જોઈએ યચ્છ દુઃખમ યશોદાયા નંદાદિ નાંચ ગોકુલે ગોપિકા નામ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમક ક્વચિત મને ક્યારેક તો આવું દુઃખ થાવ કે યશોદાજીને થતું હતું નંદરાયજી ગોપિકાઓ અને ઠાકોરજીના વિરહમાં જે દુઃખ થતું હતું એવું દુઃખ ક્યારેક મને થાવ આ મનોર પુષ્ટિમાર્ગમાં મનોરથ આવો હોય આપણો મનોરથ અલગ પ્રકારનો મનોરથ હોય મનતા ખાવાનો આપણો મનોરથ મનાવતા હોય તો મનોરથ તો શ્રી મહાપ્રભુજી કહે છે આવો થવો જોઈએ કે માસ તો સન્નિધવ તન્નવત મે તાવતા નદુર્લભત મારતેર મુરિર પહુ મુકુંદ પ્રિય આ મનોરથનું સ્વરૂપ છે પુષ્ટિમાર્ગીય મનોરથનું સ્વરૂપ છે મમાસ તો સન્નિધવ તન્નવત્વ મેતાવતા એવું નવું તન પ્રાપ્ત થાય કે જેમાં ભગવાનમાં રતિ સહજ થઈ જાય દુર્લભતમ રતિ જે છે મને સહજ થઈ જાય હું સહજ ભગવાનમાં પ્રેમવાળો થઈ જાઉં એવું મારું તન નવું થઈ જાય એ મારો મનોરથ છે શ્રી મહાપ્રભુ જેમ કે મમાસ તો સન્નિધવ હે શ્રી યમનાજી
यमुनाजी होय के व्रजभूमि होय के गिरिराजजी होय के भगवती होय के भक्त होय श्री आचार्यचरण के मनोत्ताद थवो जोईए आपणे के कृष्णमां मारो प्रेम मुकुंद रति वर्धन केम थाय भगवानमां केम प्रेम थाय केम मारो ठाकुरजीमां प्रेम थाय यमुनाजी पासे एज मांग्युं श्री आचार्यचरण है कि ममांसि तव सन्निधौ तन्नुवत्तु मेतावता नदुल्लभत मारतिर मुरलि पोहु मुकुंद प्रिये हे मुकुंद प्रिया भगवान में जो प्रेम है बहुत दुर्लभ है बधो प्रेम थाय छे पर भगवान में नथी थतो पर एवो मनोरथ तो करिए यमुनाजी सामे यमुनाजी ने संपूटी पाठ करी करी मनोरथ बीजा करे कि आ काम सिद्ध थई जाए आ काम सिद्ध थई जाए धंधो थई जाए नौकरी थई जाए पैसो आवी जाए पर महापुरुष कहे यमुनाजी पास मांगू शू जो नदुर्लभ तमार अतिर मुरलि पोहु मुकुंद प्रिये हे यमुनाजी एवी कृपा करो कि जे दुर्लभ तमार अति है भगवान में प्रेम थो बहुत दुर्लभ है खरेखर आप मानिए नहीं अपना में दुर्लभतम है अट्ले तो यमुनाजी पास मांगी रहा है कि आप एवं कृपा करो कि आ दुर्लभ तमार अति मैंने प्राप्त थे मारू शरीर एवं थी जाए कि जेमा प्रभु प्रत्ये विषय प्रत्ये स्नेह ए सहज आकर्षण मारा शरीर में है कि विषय प्रत्ये सहज आकर्षित छू सहज आकर्षण विषय कोई शीखवाड़ो न पड़े सहज आकर्षण विषय जी रीते है मारो एवो देह बने कि आपना में प्रेम मैंने सहज थी जाए एवं सहज प्रेम थी जाए यमुनाजी एवं कृपा करो महाप्रभु जी मनोरथ पुष्टि मार्गे मनोरथ आवा नदुर्लभ तमार अतिर मुरलि पोहु मुकुंद प्रिय यच्च दुःखम यशोदाया नंदादिनां च गोकुले गोपिका नाम तु यद दुःखम तद दुःखम श्यान मम क्वचित अने गोकुले गोपिका नाम च सर्वेषां व्रजवासिनां यत् सुखम समभूत तन्मे भगवान किं विदास्यति आ क्या दुख ने सुख की बात है कि जे सुख दुख आप तो आई रहा है पैसा थी संपत्ति थी विषय थी दुख पण एनाथी आवी रहा है संपत्ति न हो तो दुखी पैसा न हो दुखी विषय न हो तो दुखी ए दुख ने बात छोड़ी महाप्रभु के ई सुख दुख नी बदले मारा मा एवं परावर्तन थाय मारा देह नु तन्नवत्व एवं आई जाए कि अमारा सुख दुख पण आवा आनंदात्मक होय कि अमे रोईए तो केना माटे रोईए कि गोपिकाओं ने रड़वू आवे एवं रड़वू मने केम न आवे है अमे सुखी अमे एवं सुख मांगीए कि विरह पछी जारे भगवान नु दर्शन थतुं हतुं त्यारे गोकुले गोपिका नांच सर्वेषां व्रजवासिनां यत् सुखम समभूत तन्मे भगवान किम विदास्यति क्यारेक तो भगवान एवी कृपा करे मारी उपर के भगवान ने मळवानो मने एवो आनंद थाय ठाकुरजी सेवामां जवानो एवो आनंद थाय के गोकुले गोपिका नांच सर्वेषां व्रजवासिनां यत् सुखम समभूत तन्मे भगवान किम विदास्यति क्यारेक तो भगवान मने एवी कृपा करशे आपणे एवी कामना नथी राखता पहेली वस्तु कामना तो राखी शकाय ने એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણી અંદર આવા સુખ દુઃખ નથી છતાં પણ આપણે શ્રી મહાપ્રભુજીને આચાર્યચરણના અનુયાયી છીએ જ્યારે સુખ આવે ત્યારે આપણે માનવું છીએ કે આમાં હું કેમ સુખી થઈ રહ્યો છું સુખ તો મારે એમાં થવું જોઈએ જ્યારે ઠાકુરજીનું દર્શન થાય ભક્તિ મારી વધે તો મને સુખી થવો જોઈએ હું ક્યાં સુખી થઈ રહ્યો છું મહાપ્રભુજી બહુ સુંદર વ્યાખ્યા કરે છે કે વિષમ યાતિથી વિષયાહા વિષય જે છે એ ઝેર જેવું છે છતાં આપણને ઝેર પીવામાં આનંદ આવી રહ્યો છે વિષમ વિષયનો અર્થ થાય છે વિષમ યાતિથી વિષયા કે વિષ જ્યાં વિષ તરફ જઈએ એ વિષય એટલે વિષય પાસે આપણે જઈ રહ્યા છીએ અથવા તો આપણે વિષને પીવા જઈ રહ્યા છીએ ઝેરને પીવા જઈ રહ્યા છીએ આનંદ આવે ઝેર પીવામાં પણ કંઈક મજા આવે તો વિષયો જે છે આપણને ખેંચે છે ભગતમાં વિષરૂપ છે વિષય હવે છૂટી તો શકે નહીં આપણે દેહેન્દ્રિયો એવા છે કે જ્યાં સુધી યમુનાજીની કૃપા તન્નવત્વ નહીં આવે ત્યાં સુધી આ આપણને વિષયો છૂટવાના તો નથી મહાપ્રભુજી કહે છે કોઈ વાંધો નહીં એની અંદર એવો તાપ જગાવી હે કે જ્યારે વિષયના સુખ દુઃખ હોય ત્યારે એને એવી ભાવના કરે કે આ સુખ દુઃખની બદલે ઓલા સુખ દુઃખ ક્યારે થશે મને બસ મહાપ્રભુજી કહે છે એનું એવું નિરંતર જો ખ્યાલ કરાવતા રહીએ એ કોણ કરાવે એને ખ્યાલ તો આચાર્ય કહે છે મારે જ પ્રગટવું પડશે એની માટે તો મારે જ જવું પડશે વચ્ચે કે એ સુખ દુઃખ તો બધાને સહજ છે આ અસહજ જે છે સુખ દુઃખ છે આ સુખ દુઃખ એવા છે કે જે સહજ નથી એ તો શ્રી આચાર્યચરણનો સંપર્ક થાય આચાર્યચરણની વાણીનો સંપર્ક થાય ને આપણે શ્રી આચાર્યચરણના છીએ શ્રી વલ્લભના બની જઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાઈએ આપણે મહાપ્રભુજીના હોઈએ તો કમસે કમ એવો વિચાર તો આવે કે આપણને આ સુખ દુઃખ તો થઈ રહ્યા છે સહજ રીતે પણ ઓલા જે નથી થઈ રહ્યા એવા સુખ દુઃખ ક્યારે થશે પ્રભુ એવી ક્યારેક કૃપા કરે એવું થવા માંડ્યું તો બસ જે ત્યોહિત થયેલો તાપ ક્લેશ જે છે એ પ્રકટવા માંડ્યું રોયા કરવાની જરૂર નથી
કઈ તાપ એટલે ખાલી રોયા કરવું, ના એવું નથી. હસતા હસતા આપણે હસતા છતાં પણ અંદર એક તાપ હોય, હોઈ શકે. હસતા હોય તો હોઈ શકે તાપ, રોવું જરૂરી નથી. રોતા હોય તો નોય હોઈ શકે એવું બને. નમન નમન મેં ફેરે બહુત તમે નાદાન, દગે બાદ દુના નમે. એવું છે કે નમન નમન મેં ફેરે બહુત નમે નાદાન અને દગે બાદ દુના નમે. દગે બાજુ બહુ વધારે પડતો નમતો હોય, ડબલ નમતો હોય કદાચ હોય દગે બાજુ. અરે નમનવાથી ખબર ના પડે, રોવાથી ખબર ના પડે કેનું રોવું છે. ન રોડતા હોય છતાં પણ તાપ ક્લેશ તો અંદર હોઈ શકે છે, સ્યાચાચરણની કૃપા વિના ન થઈ શકે. એમાં આપણી ઉપલબ્ધિ નથી, કારણ કે એ આપણી ઉપલબ્ધિ નથી. કદાચ તાપ ક્લેશ થતો હોય તો પણ આચાર્યચરણની વાણીનું અવગાહન કરવાથી આ તાપ ક્લેશ પ્રગટ થાય છે. એ જેના માટે સ્યાચાચરણ ભૂતલ ઉપર પ્રગટા છે એમનો સંપર્ક થશે. જેમ અગ્નિ પાસે જઈએ દજાડ્યા વિના રહે નહીં, પણ આપણે પાસે છીએ નહીં એટલે આપણને દજાડતો નથી અગ્નિ. ભગવાનના વિરહાગ્નિ રૂપ શ્રી આચાર્યચરણ કહેવામાં આવે છે કે ભગવાનના વિરહની અગ્નિ જે છે, આપણે આચાર્યચરણની નજીક જઈએ તો આ તાપ આપણને દજાડવો જ જોઈએ. નથી દજાડતો એનો મતલબ કે આપણે આચાર્યચરણની પાસે જતા નથી. તો કેવી કરીને આપણે શ્રી આચાર્યચરણની નજીક જવાનો પ્રયત્ન કરીએ, એ નજીક આ ઉત્સવ આપણને બતાવે છે કે શ્રી આચાર્યચરણ જે છે આપણા માટે પ્રગટા છે, આપણા ઉદ્ધારાર્થ પ્રગટા છે. આપનું જીવન જે છે ભગવાનને સમર્પિત તો છે, સાથે સાથે આ દૈવી સૃષ્ટિને સમર્પિત છે આપનું જીવન. કેમ એમને ઠાકોરજીની પ્રાપ્તિ થાય? અટલે શ્રી ગુસાઈજી અનુભવ કરી રહ્યા છે, શ્રી આચાર્યચરણના સ્વરૂપનો અનુભવ કરીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. નાવીર ભયાત ભવાંસ ચેતથી ધરણી તલમ ભૂતનાથોદિતા અસંત માર્ગ દ્વાંતાંત તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગે જાતા ઘોષા દીશમ તદે મે કથમત મનુજા પ્રાપ્નુયું નૈવ દૈવી સૃષ્ટિ વ્યથા જ ભુજા નિજ ફલ રહિતા દેવ વૈશ્વા નરેશ. જો આ ભૂતલ પર ન પ્રગટા હોય તો શું થાત? ભૂતનાથોદિતા અસંત માર્ગ દ્વાંતાંત તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગે જાતા. આ દેવી સૃષ્ટિમાં પ્રગટેલા હોવા છતાં પણ જો આપ ન પ્રગટા હોત તો આ કૃષ્ણ સેવામાં કોને જોડ્યા હોત? રાધા વલ્લભ સેવયા તદુચિત્ત પ્રેમનો ઉપદેશ રપી. રાધા વલ્લભની સેવા અને એ પ્રભુની અંદર આપણો પ્રેમ થાય એવા જ ઉપદેશ કરવા વાળા. મહાપ્રભુના ઉપદેશમાં એક જ તત્વ ભરેલું છે કે પ્રભુની અંદર આપણો પ્રેમ કેમ થાય. આ દૈવી જીવના ઉદ્ધારનો નિરંતર પ્રયત્ન, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્તુતિ માત્રાર્થ નાસના. આપણે બધા મારે તારામાં પડ્યા છીએ, આપણા અહંકારમાં પડ્યા છીએ. બધું આપણને આપણી સંપત્તિ છે, આપણી મારી તારી અહંકાર કરવો એ આપણા સહજ સ્વભાવમાં. આપણે બધા એમાં પડેલા છીએ, મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા છતાં પણ આપણે એમાં પડેલા છીએ. પણ મહાપ્રભુજી નિરંતર વિચાર એમ કરી રહ્યા છે કે દૈવી જીવનું કલ્યાણ કેમ થાય, કેમ એમ પ્રભુની સન્મુખ લઈ જવામાં આવે, કઈ રીતે એને ઠાકોરજીની સેવામાં એનો પ્રેમ થાય, જોડાય. આ એક જ નિરંતર આપનો પ્રયત્ન છે અને એના માટે આપે આખું જીવન પર્યંત એક જ પ્રયત્ન કરવામાં આપનું જીવન રહેલું છે. ધોતી ઉપણા ખુલ્લા ચરણારવિંદ અને એક જ પ્રયત્ન છે આપનો કે દૈવી જીવ કેવી રીતે રાધા વલ્લભ સેવયા તદુચિત્ત પ્રેમનો ઉપદેશ રપી. અને ભગવાનમાં સેવા અને ભગવાનની કથા, પ્રભુમાં પ્રેમ કેમ થાય આ દૈવી જીવને, જે સુષુપ્ત થયેલો પ્રેમ કેમ જાગૃત થઈ જાય દૈવી જીવમાં, આપનો એ જ ઉદ્યમ છે. શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ આજ્ઞા કરે છે કે એતન મતમ અવિજ્ઞાય સાત્વિકાપી વૈ હરિમ મતાંતરે ન સેવંતે નદર્થમ યેષ ઉદ્યમ. આ મારો આ પ્રયત્ન શેના માટે છે? આ ગ્રંથ પ્રણયનનો મારી વિદ્વતા બતાવવાની જરૂર? જેને ઓછી વિદ્વતા હોય, જે અધૂરા ઘટા હોય, એને બતાવવું પડે કે હું વિદ્વાન છું. એ બાજુમાં માણસે રાખે કે આપશ્રી આટલા આટલા શાસ્ત્રાર્થો કર્યા, આપણે આટલા આટલા ગ્રંથોનું પ્રણયન કર્યું, અનેક શાસ્ત્રાર્થ અનેકવાદીઓને આપે પરાસ્ત કર્યા, આપે ફાણી ચર્ચા સભાની અંદર આપે આ મતનું ખંડન કરીને તિલકાયત ભારતશ્રી દ્વારા આપશ્રીને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા. એ બતાવે છે કે વિદ્વતા નથી, આટલા બધા લેક્ચરની આવશ્યકતા જ નથી. જે સ્વયં પ્રકાશિત હોય એને આટલું બધું બોલવાની જરૂર જ નથી, તો એના પ્રતિભાથી જ પ્રકાશિત છે. કંઈ બોલવાની આવશ્યકતા નથી કે આમ આપે આ કર્યું, આપે આ કર્યું. તો જે કર્યું હશે કીર્તિ તો ફેલાયેલી હોય છે. ધર્મ કાર્ય કરો એટલે કીર્તિ ફેલાઈ જાય. કહેવું ના પડે કે આપશ્રી આ કર્યું, આપશ્રી આ કર્યું, આપશ્રી આમ કર્યું, આપે આટલા આટલા ગ્રંથોનું પ્રણયન કર્યું આમ. એનાથી કદાચ બીજા કોઈ પરિચય આપીને બોલતા હોય સારી વાત છે, પણ પોતાના માણસો રાખીને બોલાવું છું. એ બતાવે છે કે જે વિદ્વત્તા જે છે
એ સહજ નથી, અસહજ છે. સહજ જે છે જ્ઞાન નથી. તો આચાર્યચરણને એવી કોઈ આવશ્યકતા તો હતી જ નહીં કે પોતાની કંઈક પાંડિત્ય વૈદુષ્ય એ બધાની સામે પ્રકટ કરવું. મહાપ્રભુજી એના માટે મારો ઉદ્યમ જ નથી, મારો ઉદ્યમ તો છે કે એતન મતમ અવિજ્ઞાય સાત્વિક આપી વૈ હરિમ મતાંતરે ન સેવંતે તદર્થમ યેશ ઉદ્યમ. આ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ખૂબ પરિશ્રમ કરીને આ ગ્રંથ પ્રકટ કર્યા છે, પણ પરિશ્રમ સેના માટે છે કે હું આટલો વિદ્વાન મહાન આચાર્ય અખંડ ભવનલાચાર્ય જગદગુરુ. ના ના, અત્યારે જગદગુરુની હોડ લાગી છે, જગદગુરુ નામ લગાડવા માટે હોડ લાગી છે. જગદગુરુ જગદગુરુ આચાર્યચરણ ના પાડે છે કે ભાઈ હું જગદગુરુ કહે નહીં, પણ આચાર્યચરણ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે, ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. હું તો કૃષ્ણનો દાસ એવો વલ્લભ આ કહું છું, તમે જો મને માનતા હો તો આ મત પ્રમાણે તમે પણ સ્વીકાર કરો, અન્યથા ફરજિયાત જરૂર નથી કે આ જ મત માનવો હો. તમને એવું યોગ્ય લાગતું હોય, મારામાં વિશ્વાસ હોય, તો આ હું જે કહું છું એમાં તમારો વિશ્વાસ હોય તો એ માર્ગે ચાલવા માંડો, મારી સાથે ચાલો. અહમ નિરુદ્ધ રોધે નિરોધ પદવીમ ગતા નિરુદ્ધાનંદ રોધાય નિરોધ પદ એ વર્ણયામ ઇતિ. જે રીતે હું પ્રાપ્ત થયો છું એ તમે પણ પ્રાપ્ત થઈ જાઓ એવો માર્ગ તમને બતાવી દઉં છું. મારી સાથે આવી જાઓ, ચાલો આપણે સાથે ચાલીએ. આચાર્ય આ રીતે કહી રહ્યા છે કે ચાલો આપણે સાથે ચાલીએ. હું જે ચાલું છું તમે પણ પાછા પાછા પગલાં, તમે પાછા પાછા પગલાં મૂકો. જેમ હું આગળ ચાલું તમે પાછા પાછા પગલાં તમે મૂકતા જાઓ. તો જે રીતે હું ભગવાનના નિરોધને પ્રાપ્ત કર્યું છે તમે પણ પ્રાપ્ત કરી દેશો, અનાયાસેન પ્રાપ્ત થઈ જશે. આચાર્યચરણ ન હોય તો આપણે પગલાં ક્યાં પાડવા, કઈ જગ્યાએ જવું, આટલા કેટલી બધી દિશાઓ છે, કેટલા બધા માર્ગો જે છે. કોઈ કહે છે દ્વૈત છે, કોઈ કહે છે અદ્વૈત છે, કોઈ કહે છે દ્વૈતાદ્વૈત છે, કોઈ કહે છે શૂન્ય છે, કોઈ કહે છે અસત છે, કોઈ કહે છે કર્મ એ પ્રધાન છે. કેટલા માર્ગોમાં ક્યાં જવું, દેવીજીનું ઉદ્ધાર તો કરવું છે, નિશ્રેયસ કલ્યાણ તો કરવું છે, પણ ક્યાં જવું. ઘણા બધા અલગ અલગ મત કહી રહ્યા છે. તો અત્યારે એવું જ છે, ઘણાને ઉદ્ધારની કામના હોય તો જ્યાં કોઈ ભબકા ભારી હોય એમ લાગે આ કંઈક મત સાચો એમાં ઘૂસી જાય, ત્યાં પ્રવચન કોઈ ભીડ જોવે ત્યાં ઘૂસી જાય.